સુસ્મિતા છે આજે આપણે છે ને એક નવી નવી પ્રવૃત્તિ કરવાના છે બરાબર ને તમને બધાને પણ ખૂબ મજા આવશે ખરું ને બાળ મિત્રો તો આજે આપણે એક નવી નવી પ્રવૃત્તિ કરીએ બધા ધ્યાનથી જોશો ને સરસ બાળ મિત્રો આ શું છે હા આ બોલ છે શું છે બોલ બોલનો આકાર કેવો છે ગોળ છે કેવો છે ગોળ છે તો બાળ મિત્રો ગોળ બીજું શું હોય હા મમ્મીની બંગડી ગોળ હોય પપ્પાના પૈસા ગોળ હોય પછી મમ્મી રોટલી બનાવે ને એ રોટલીનો આકાર પણ કેવો હોય ગોળ હોય પછી મમ્મી લાડુ બનાવે છે ને લાડુનો આકાર પણ કેવો હોય ગોળ હોય તમને બધાને લાડુ ભાવે છે હા મને પણ બહુ ભાવે લાડુ તો પછી બાળ મિત્રો બીજું શું ગોળ હોય જુઓ આકાશમાં ચાંદા મામા અને સુરત દાદા એનો આકાર પણ કેવો હોય હા ગોળ હોય કેવો હોય ગોળ હોય તો આ કેવો આકાર છે ગોળ આકાર છે આ શું છે રૂમાલ છે શું છે રૂમાલ છે આ રૂમાલનો આકાર કેવો છે હા કેવો છે હા ચોરસ છે કેવો છે ચોરસ રૂમાલનો આકાર કેવો છે ચોરસ બાળ મિત્રો ચોરસ બીજું શું હોય તમારો નાસ્તા બોક્સ ચોરસ હોય પછી તમે કેરમ રમો છો ને એ કેરમ બોર્ડ પણ કેવું હોય ચોરસ હોય પછી બીજું શું ચોરસ હોય તમે સાપ સીધી રમો છો ને એનો જે પેલો પાસો આવે ને એ પાસવાનો આકાર પણ કેવો હોય ચોરસ હોય તો આ કેવો આકાર છે ચોરસ છે આ શું છે હા આ ધજા છે શું છે ધજા છે આ ધજા તમે ક્યાં જુઓ છો મંદિરની ઉપર હવે આ ધજાનો આકાર કેવો છે ત્રિકોણ છે કેવો છે ત્રિકોણ છે હવે ત્રિકોણ બીજું શું હોય મમ્મી સમોસા બનાવે ને તેનો આકાર પણ કેવો હોય ત્રિકોણ હોય કેવો હોય ત્રિકોણ હોય પછી બીજું શું ત્રિકોણ હોય મમ્મી સમોસા બનાવે ને એ સમોસાનો આકાર પણ કેવો હોય ત્રિકોણ હોય કેવો હોય ત્રિકોણ હોય પછી આપણે આઈસ્ક્રીમનો કોન જે ખાઈએ છે ને એ કોનનો આકાર પણ કેવો હોય હા ત્રિકોણ હોય એટલે આ કેવો આકાર છે ત્રિકોણ આકાર છે કેવો છે ત્રિકોણ આકાર બાળ મિત્રો આ શું છે હા ચોપડી છે શું છે ચોપડી છે આ ચોપડીનો આકાર કેવો છે લંબચોરસ છે કેવો છે લંબચોરસ છે પછી લંબચોરસ બીજું શું આવે તમે બેગમાં કંપાસ બોક્સ લાવો છો ને સ્કૂલમાં તેનો આકાર પણ કેવો હોય લંબચોરસ હોય પછી મમ્મી પપ્પાનો ફોન હોય ને તેનો આકાર પણ કેવો હોય લંબચોરસ હોય કેવો હોય લંબચોરસ હોય પછી તમે બસમાં બેસીને જાઓ છો ને એ બસનો આકાર પણ કેવો હોય લંબચોરસ હોય કેવો હોય લંબચોરસ હોય એટલે આ કયો આકાર છે લંબચોરસ આ શું છે પરવળ છે આ શું છે પરવળ છે તમારા ઘરમાં મમ્મી પરવળનું શાક બનાવે છે ને તમને બધાને ભાવે છે ને હા તો આ શું છે પરવળ છે હવે આ પરવળનો આકાર કેવો છે લંબગોળ છે કેવો છે લંબગોળ છે
કેટલા બધા ચિત્રો આપણે જલ્દીથી અને સહેલાઈથી દોરી શકીએ છીએ. બાળકો, તમને આજે આ પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હા, તો તમારે પણ આ ઘરમાં બેસીને આવી પ્રવૃત્તિ કરવી છે. હા, તો ચાલો હું તમને જે આજે કહું ને એ પ્રવૃત્તિ તમે પણ ઘરમાં બેસીને કરજો, બરાબર ને? તો તમારે શું કરવાનું છે? આવા જે આપણે આકારો જોયા ને, એ આકારોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ એક ચિત્ર બનાવવાનું છે અને એ ચિત્ર દોરીને તેની અંદર રંગ પૂરણી કરવાની છે. તો બાળકો કરશો ને બધા? હા, સરસ. ત્યાર પછી છે ને આપણે જે આકારો જોયા ને, એ આકારો તમારા ઘરમાં એ આકારો જેવી જે વસ્તુ હોય ને એ વસ્તુની તમારે આકારો મુજબ ગોઠવણી કરવાની છે. ખરું ને બાળ મિત્રો? કરશો ને? તો બાળકો, હવે આપણે પાછા ફરીથી મળીશું અને આવી નવી નવી પ્રવૃત્તિઓ કરીશું. આવજો.